નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના કલા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ક્ષેત્રે હાલ ઘણી પ્રગતિ જોવા મળી રહી છે. નવા ઉભરતા કલાકાર આગળ આવી રહ્યા છે. ત્યારે આપણે મુલાકાત લીધી હતી અમદાવાદમાં આવેલ સંસ્કાર કેન્દ્ર ખાતે, જ્યાં આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા એક ગ્રુપ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનની ખાસિયત એ હતી કે પ્રથમ વખત આટલા મોટા પાયે એક સાથે 244 કલાકૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અને આ કલાકૃતિઓ એ 116 આર્ટિસ્ટ, નવા જૂના નાના મોટા એમ સૌ દ્વારા બનાવવામાં આવી હતી. એક્ઝિબિશનમાં રાજ્ય અને દેશના અલગ અલગ પ્રાંતમાંથી આવેલ ચિત્રકારોએ ભાગ લીધો હતો. નવા અને ઉભરતા કલાકારોને યોગ્ય માર્ગદર્શન મળે તથા એક સારું પ્લેટફોર્મ મળે તે જ આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ હતો. લાગતું હતું કે ગુજરાતની ખૂણે ખૂણાનો કલાવારસો કેનવાસ પર ઉતર્યો હતો. આ એક્ઝિબિશનમાં વોટર કલર, એક્રેલિક કલર, ઓઇલ પેઇન્ટિંગ, મિક્સ મીડિયા અને આર્ટ અને ક્રાફ્ટની કલાકૃતિઓ પ્રદર્શિત થઈ હતી. દર્શક મિત્રો, આપણી સાથે જામનગરથી આનંદભાઈ આ એક્ઝિબિશનમાં જોડાયા છે. આવો વાત કરીએ આનંદભાઈ સાથે. આનંદભાઈ, તમારું આ જે પેઇન્ટિંગ છે એની મુખ્ય થીમ શું છે, એનો મુખ્ય કોન્સેપ્ટ શું છે? આ પેઇન્ટિંગ છે ને, એન ઓલ્ડ બજાર એનું ટાઇટલ છે. અને આમાં જે ઓબ્જેક્ટ બતાવ્યા છે એ વન્સ અપોન એ ટાઈમ એ ઓબ્જેક્ટનો સમાજમાં દબદબો હતો કે જેની પાસે આ વસ્તુ હોય એ રિચ પર્સન ગણાતો. આજની તારીખે ઓલ્ડ બજારમાં આ ઓબ્જેક્ટને કોઈ જોવાવાળું નથી કે આને કોઈ સમય કાઢવાવાળું નથી. એટલે આની પાછળ એક સિક્કાની બીજી બાજુ છે કે માણસનું પણ એવું છે, એક સમય હોય છે, સમય નીકળી ગયે એનું પણ કિંમત રહેતી નથી. એન્ટિક ઓબ્જેક્ટ છે. અને લગભગ આ પેઇન્ટિંગ બનાવતા તમને કેટલો સમય લાગ્યો હશે? 5-7 દિવસ જેવો સમય લાગે. આમની પ્રોસેસ છે લેયરની, એ લેયર બાય લેયર. અને આમાં એક જે બતાવેલું છે ને, આ જે બ્લુ પર્સન, એ અત્યારે આપણે પ્રેઝન્ટ ટાઈમ બતાવ્યો છે કે જે જીન્સ આપણે પહેરતા હોઈએ છીએ, જે જીન્સનું કાપડ કે જે અત્યારે સમાજમાં વધારે પડતું, એટલે એ મોડર્ન ટાઈમ બતાવ્યો છે. અને એમાં જે ઓબ્જેક્ટ છે એ ઓલ્ડ ઓબ્જેક્ટ બતાવ્યો છે, વચ્ચેનો જે સમય છે એની વાત છે. આવો દર્શક મિત્રો, વાત કરીએ બરોડાના મહેન્દ્રસિંહભાઈ પાસે. મહેન્દ્રસિંહભાઈ, તમે આ સુંદર મજાનું પોર્ટ્રેટ અહીંયા જે દોર્યું છે, આ છોકરી કોણ છે અને આ પોર્ટ્રેટ ક્યાંનું છે અને આ ચિત્ર વિશે કંઈક અમારી પાસે? હું વડોદરાથી છું. બેઝિકલી હું રંગોળી આર્ટિસ્ટ છું. અમે લગભગ 30-35 વર્ષથી રંગોળી પેઇન્ટિંગ બનાવીએ છીએ. પણ મને આ પણ શોખ હતો એટલે મેં આપણા અમદાવાદ, જે આપણું પાટનગર જ ગણાય છે, એવી રીતે અમદાવાદના ઘણી બધી જગ્યાની મેં ફોટોગ્રાફી કરી છે. એમાં મને આ જૈન મંદિર જે છે, આપણું હઠીસિંગના દેરા, ત્યાંનો 2-3 પાર્ટ મેં ક્લિક કર્યા પછી મને આ બહુ ગમી ગયું કે કોતરણી એની જે આખી જે સ્થાપત્ય છે એકદમ બેનમૂન છે, જોવાનું મન થયું છે. અને મારી દીકરી પણ, દીકરાની દીકરી છે, એ પણ બહુ સારી આર્ટિસ્ટ છે, એને બી ડ્રોઈંગ બી સારું છે. તો એને, મને એમ હતું કે હું પણ એને પણ જોડે રાખું. અને એ રીતે મેં આખું, આ બ્લેક એન્ડ વ્હાઈટ છે તો આ કલર કોમ્બિનેશન કર્યું.
એ રીતે મારે આપણા અમદાવાદની અસ્મિતાને અહીંયા બતાવી હતી, એટલે આ ઓઇલમાં મેં બનાવ્યું છે. લગભગ આ પેઇન્ટિંગને પૂરું કરતા કેટલો સમય લાગ્યો હશે તમને? આમ ટોટલ ટાઈમ ગણું તો મને 1.5 મહિનો લાગ્યો, પણ આમ વર્કિંગ અવર્સ ગણીએ તો લગભગ 60-70 કલાકનું કામ છે. દર્શક મિત્રો, જામનગરથી ભાવનાબેન આપણી સાથે જોડાયા છે. આવો એમની સાથે વાત કરીએ અને એમના પેઇન્ટિંગ વિશે માહિતી મેળવીએ. ભાવનાબેન, તમારું આ જે પેઇન્ટિંગ છે એની થીમ શું છે અને આઈડિયા તમારા મગજમાં કઈ રીતે આવ્યો એ જણાવશો? આધ્યાત્મિક લેવલ પર લીધું છે અને તેની થીમમાં એવું છે કે રાધા કૃષ્ણ અને મીરા. તો રાધા કૃષ્ણ અને મીરાનું એવું છે કે એક પ્રેમ દીવાની છે અને એક દર્શન પ્યાસી છે. તો એ રીતે કોન્સેપ્ટ આપ્યો છે કે કૃષ્ણ રાધા છે એને કલર થીમમાં લીધું છે અને મીરા છે એને મેં બ્લેક એન્ડ વ્હાઇટ ઉપર દર્શાવ્યું કે એને કોઈ કલર કે કોઈની ખેવના નથી અને રાધા હંમેશા કૃષ્ણ સાથે રહે છે. તો એ બાળપણથી બાળ સખા છે એટલે એને એ બધા કલરમાં વર્ણાયેલા છે. અને મીરા છે એને સતત કૃષ્ણના મન સાથે જોડાયેલા છે, કેમ કે એમના મીરાના એન્ડ વખતે મીરા કૃષ્ણમાં સમાઈ ગયા હતા ત્યારે જે જ્યોત નીકળી હતી અને જ્યોત સીધી કૃષ્ણમાં સમાયેલી હતી ત્યારે એનો કલર એ છે ને બ્લેક એન્ડ વ્હાઇટ જ હતો. એટલે એ પોઈન્ટ ઉપરથી મેં આ ચિત્ર બનાવ્યું છે અને આ ચિત્ર બનાવતા મને ઓલરેડી 1 વીક જેવો ટાઈમ લાગ્યો છે અને બહુ થિંકિંગ કરીને આ ચિત્ર પસંદ કર્યું છે મેં, બહુ વિચારીને. બહુ જ સરસ ચિત્ર છે. દર્શક મિત્રો, વાત કરીએ અમદાવાદના મહેશભાઈ સાથે. મહેશભાઈ, તમારું આ જે પેઇન્ટિંગ છે ગણેશજીનું, એ પેઇન્ટિંગની એવી તો શું ખાસિયત છે કે આ એક્ઝિબિશનમાં એ અલગ પડે છે, એની વિશે અમને કંઈક વાત કરશો? ઘણા આર્ટિસ્ટો છે અહીંયા, 140 આર્ટિસ્ટ, એમનું વર્ક કેનવાસ, પેપર, ચારકોલ વર્ક અલગ અલગ છે, પણ મારા એક ભગવાનની કૃપા, ગુરુની કૃપા, એના કારણે એક વિશેષતા આર્ટની મળેલી છે કે જે ગ્લાસની અંદર હું રજૂ કરી શકું છું. અને જૂનવાણી કળા કે જે કચ્છ, સૌરાષ્ટ્ર અને એ ધરતી ઉપર એ જૂના ગામડાઓમાં જે જૂના કબાટ એની અંદર એક સાઈડ મિરર અને એક સાઈડ જે દેવી દેવતાના શ્રી ચિત્રો બોર્ડર વર્ક્સ ઉપર હતા અને એને આ કુદરતી અને નેચરલી ઇફેક્ટ આપવા માટે એવો પ્રયાસ કરેલો છે. અને એવી એક ઈશ્વર કલાના સાગર કહેવાય છે અને એમના થ્રુ મળી છે તો એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું દિલથી. અને જે મારા ઈષ્ટે મને પ્રેરણા આપી છે કે જેમના થકી હું આ કામમાં આગળ વધવાનો છું, એવા એમના સદાય આશીર્વાદ મને મળતા રહેશે. આ ઉપરાંત લાઈવ પેઇન્ટિંગ તથા કલા ચર્ચા સહિતના કાર્યક્રમની રૂપરેખા બનાવવામાં આવી હતી. દર્શક મિત્રો, વાત કરીએ આર્ટિસ્ટ ભરતભાઈ સાથે. ભરતભાઈ, તમે લાઈવ પોર્ટ્રેટ ડ્રો કરો છો, કેટલા વર્ષથી લગભગ કરો છો? લગભગ 41 વર્ષો થયા. 41 વર્ષોથી કરો છો, કેટલી મહેનત લાગી આજે તમે જ્યાં છો ત્યાં પહોંચવા માટે? મહેનત તો કરવી જ પડે તો ફાઇનલ રિઝલ્ટ આવે કે ઓળખ આવે, ચિત્રની વ્યક્તિની ઓળખ આવવી જોઈએ એ માટે મથવું પડે. પછી તો વ્યક્તિને પસંદ આવવું જોઈએ કે તમારો બનાવું તો તમારો ફોટો તમને ગમ્યો નહીં ગમ્યો એવી મને ખબર પડવી જોઈએ. આટલી બધી વ્યક્તિઓ ધારો કે ક્લેપ આપે તો એ પણ એપ્રિસિએશન છે, એવું મળે તો આર્ટિસ્ટને પોતાને સારું લાગે. આ લાઈવ પોર્ટ્રેટ તમે દોરો સર, તો એમાં લગભગ તમારે શું શું ધ્યાન રાખવું પડતું હશે? ઝીણવટ ભરી એવી ડિટેલ્સ બી હશે ને જે ધ્યાનમાં રાખવી પડતી હશે? એ એક તો એની ઓળખ, પછી છાયા પ્રકાશ, લાઈટ, શેડો ને એમના ડ્રેસ કપડા એરેન્જમેન્ટ, થોડી એટલું ધ્યાન રાખવું પડે. અને લગભગ કેટલો ટાઈમ લાગે તમે એક બી લાઈવ પોર્ટ્રેટ? અત્યારે જે સ્કેચ કર્યા એને મને 15-20 મિનિટ, 1.5 કલાક લાગે. ફિનિશ કરવો હોય તો 2-3 કલાક લાગે. દર્શક મિત્રો, હવે વાત કરીશું સ્મિતાબેન અમીન સાથે. સ્મિતાબેન, સુંદર મજાના તમે આ બંને જે પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં રાખ્યા છે એની વિશે અમને કંઈક વાત કરશો?
એકચ્યુઅલી આ જે છે અર્ધનારીશ્વર એ વોટર કલરમાં છે, અને જે ઝરૂખો છે ફ્રેમ તરીકે એ ડેન્ટ પ્લાસ્ટ અને પેપર મેશેથી બનાવેલો છે. અને આ બીજું જે ચિત્ર છે એ તાંજોર શૈલીનું ભગવાનની વર્શિપ માટે શ્રીનાથજી અને આ સાઉથમાં ચેન્નઈ પાસે આવેલા બ્રહ્મેશ્વરની જે જગ્યા છે ગામ, ત્યાં આ શૈલી ડેવલપ થયેલી છે. તો આની એક વિશેષતા એ છે કે 150 વર્ષ સુધી ઝાંખા નથી પડતા, અને ખાસ તો હૃદયને અને મનને પ્રસન્ન કરે એવા આ સ્વરૂપો છે, એટલે આત્મસંતોષ માટે પણ હું આ બહુ વધારે પસંદ કરું છું. દર્શક મિત્રો, વાત કરીશું સ્તુતિબેન સાથે. સ્તુતિબેન, આ સુંદર મજાનું જે તમે અહીંયા આર્ટ દર્શાવ્યું છે એની વિશે કંઈક વાત કરશો અમારા દર્શક મિત્રો સાથે? એકચ્યુઅલી આ છે મંડલા, અને આને થેરાપ્યુટિક આર્ટ કહેવાય છે. એન્ડ બેઝિકલી મેં આમાં આ જે કલર્સ લીધા છે રેડ અને બ્લેક, દેટ સિગ્નિફાઈઝ કે કાલી માતાના કલર્સ છે. અને સ્પેશિયલી આ કલર્સનું સિગ્નિફિકન્સ એટલે છે કે બુરી એનર્જીસ એટલે ખરાબ એનર્જીસ થોડી દૂર રહે એમ, એટલે ધીસ ઇઝ બેસ્ટ ટુ કીપ ઇન અ હાઉસ. કોઈ પણ ખૂણામાં લગાવી શકો, કોઈ મેડિટેશન જગ્યા પર લગાવી શકો, એન્ડ ઇટ ઇઝ લાઈક જે બનાવતું હોય એના માટે પણ એક થેરાપી છે, અને જેના ઘરે લાગતું હોય એના માટે પણ થેરાપી છે. દર્શક મિત્રો, વાત કરીશું અસિતભાઈ સાથે. અસિતભાઈ, આજે તમારું અદ્ભુત પ્રકારનું આર્ટવર્ક છે એને શું કહેવાય, અને એને કઈ રીતે તમે બનાવ્યું છે એની વિશે કંઈક માહિતી અમને આપો. આ આર્ટવર્કને કહેવાય છે પેપર એમ્બોસિંગ, જે પહેલાંના જમાનામાં નાના આર્ટવર્ક થતા હતા નેલ આર્ટ તરીકે, પણ આ મોટી સાઇઝમાં મેં કર્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરીને, અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ જુદી જ પ્રકારના છે, લોકો જોશે તો અચંબામાં પામી જશે. હું જમવા બેઠો તો સામે કાંટા ચમચી હતો, અને વિચાર કરતો હતો શું પેઇન્ટિંગ કરું, અને એકદમ મને વિચાર આવ્યો તો મેં કાંટો અને ચમચીથી આ પેઇન્ટિંગ ઊભું કર્યું છે. આઈ યુઝ અ ફોર્ક, નાઇફ અને ચમચી. અને લગભગ કેટલો સમય લાગ્યો? આ એક પેઇન્ટિંગને અબાઉટ 4 થી 8 દિવસ જેવું લાગે એમ્બોસિંગ કરવામાં, કારણ કે એક બાજુથી નથી, બધી બાજુ આગળ પાછળ બધી એમ્બોસિંગ કરવું પડે. તમે બધા આવા જ પ્રકારના પેઇન્ટિંગ્સ કરો છો? અત્યાર સુધી મેં 15 કર્યા છે આવા આ ટાઈપના પેઇન્ટિંગ, અલગ અલગ વિષયો ઉપર કર્યા. અલગ વિષયોમાં બર્ડ્સ છે, એનિમલ્સ છે, ફેસીસ અને આ ફિગર્સ. દર્શક મિત્રો, હવે વાત કરીશું જામનગરથી આવેલ પૂજાબેન સાથે. પૂજાબેન, તમારું જે આ આર્ટવર્ક છે એની વિશે અમારા દર્શક મિત્રોને કંઈક વાત કરશો? આ સ્ટિપિંગ આર્ટ છે, અને સ્ટિપિંગ આર્ટમાં પૂરેપૂરું ડોટ વર્ક હોય છે, અને એક્ઝિબિશન નામે આપણે રંગ જ પહેલાં હાથમાં આવતા હોય છે, કે રંગ જ એવી વસ્તુ હોય છે કે જેનાથી આપણે એક્ઝિબિશનમાં નામ પડે એટલે એક્ઝિબિશન કલર હોય છે. પણ મારું એક્ઝિબિશનનું નામે એક સ્ટિપિંગ આર્ટ છે, જે બ્લેક એન્ડ વ્હાઇટ પેન ઓફ પેપરથી બનાવેલ છે, અને મને એક કમ્પ્લીટ કરતાં 6 મહિના લાગેલા છે. અને બધું આખી પેઇન્ટિંગમાં મારે ક્યાંય લાઇન વર્ક નથી, પૂરેપૂરું ડોટ વર્ક છે અને સ્ટિપિંગ આર્ટ છે. કરીશું જીનલબેન સાથે. જીનલબેન, ખૂબ જ અદ્ભુત પ્રકારનું તમારું આ આર્ટવર્ક છે, એને શું કહેવાય અને એની વિશે શું એવી ખાસિયત છે જે આ એક્ઝિબિશનમાં અલગ પડે છે એની વિશે અમારા દર્શક મિત્રોને કંઈ જણાવશો? આનું આર્ટનું નામ છે રેઝિન આર્ટ, જે ઇન્ટરનેશનલ આર્ટ છે અને જે બહુ જ ઓછા લોકો ગુજરાતમાં જાણે છે, એટલે આ પ્રેરિત કરવા માટે લોકોને મેં આ આર્ટ ફોર્મ અત્યારે અહીંયા લગાવ્યું છે. બેઝિકલી આ થીમ તમે જોઈ શકો છો, મારી ઓશિયન થીમ છે, તો નદીના બધા શેડ્સ નાખ્યા છે, વેવ્સ આપવાનો ટ્રાય કર્યો છે, અને વધારે રિયાલિસ્ટિક લુક આપવા માટે મેં પેબલ્સ લગાવ્યા છે, જે રિયલ લુક વધારે આપી રહ્યો છે. લગભગ આ તમને સમગ્ર આર્ટવર્ક બનાવતા કેટલો સમય લાગ્યો હશે? અઠવાડિયું, કારણ કે આ આર્ટ એક જ આર્ટ ફોર્મ છે, જે લેયર્સ પર લેયર્સ પર લેયર્સ લાગે, તો એક લેયર સુકાવતા એક આખો દિવસ લાગે, તો એ આપણો એટલો રાહ દેખવી પડે. પ્રોસેસ થોડી લેન્ધી છે, હે ને? ડેફિનેટલી. એટલે લેયર્સ લગાવીશું ત્યારે તો તમને ડેપ્થ દેખાશે, એટલે એનું જ આ એક કારણ મતલબ છે. હલો, હું દ્વારકાથી આવું છું, અને મારી થીમ છે કૃષ્ણમયની, કે કૃષ્ણ છે તે એની બાલ્ય અવસ્થામાં જ્યારે ગાયો ચરાવવા માટે જંગલમાં જાય છે ત્યારે ખિસકોલીઓ સાથે કેવી રીતે એ રમે છે, તો ખિસકોલીઓનું જે નિરૂપણ છે
એ આખે આખું તે એક સામાજિક નિરૂપણ છે કે સમાજની અંદર એક સંસારની અંદર કેવી રીતે સમાજમાં કેવી રીતે લોકો પોતાનું છે એ વર્તન કરતા હોય છે એના ઉપર આખે આખી થીમ છે. ભગવાન છે એનો ભાવ છે, પોતાના ભક્તો તરફ કેવી રીતે રહે છે, તો આખું ખિસકોલી દ્વારા એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બંને પેઇન્ટિંગ ઉપર હાલ હું કામ કરી રહ્યો છું અને એક મારી કૃષ્ણમયની સિરીઝ છે અને એક મારી સૌરાષ્ટ્રની રંગધારીની સિરીઝ છે. થેન્ક યુ વેરી મચ. આ એક્ઝિબિશનનું આયોજન હાર્ટિસ્ટ ગ્રુપના ઓર્ગેનાઇઝર રાજેશ બારૈયા તથા સોશિયલ વર્કર સોનલ ઉડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, વાત કરીએ આ એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝર્સ સાથે, હાર્ટિસ્ટ ગ્રુપના રાજેશ બારૈયા અને સોનલ ઉડેદરા. સૌથી પહેલાં તો આટલા મોટા પાયે આટલું સુંદર મજાનું એક્ઝિબિશન આટલી સફળતાથી પૂરું કરવા બદલ આપ બંનેને હું કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું. અને રાજેશભાઈ, પહેલો ક્વેશ્ચન મારો એ રહેશે કે આટલો મોટો તમને આઈડિયા તમારા મગજમાં કઈ રીતે આવ્યો કે આટલા મોટા પાયે તમારે બધા જ આર્ટિસ્ટને, નવા જૂના નાના મોટા બધા જ આર્ટિસ્ટને તમારે એક જ સ્ટેજ પર લાવવા છે, એ આઈડિયાને એક્ઝિક્યુટ તમે કઈ રીતે કર્યો એની વિશે જરા વાત કરો. ઘણા સમયથી એક મનમાં વિચાર આવતો વન મેન શો ગ્રુપ થાય તો એ મારું પોતાનું સર્જન થાય અને મારું સારું થાય, અને બીજું ગ્રુપ શો કરીએ તો જનરલી હું કાંઈ પહેલી વાર નથી કરતો, બહુ બધા ગ્રુપ શો થાય છે એટલે એમાં નવું શું કરી શકાય, ગ્રુપ શો કરવો તો મારે નવું શું કરી શકાય, એટલે મેં ઇનોવેટિવ આઈડિયા જેવું કંઈ કહી શકાય એવું, એમાં નવા મિત્રોને, જૂના ફ્રેશર્સ આર્ટિસ્ટને એ બધા ઇન્વોલ્વ કર્યા, પ્લસ એ બધાને આશીર્વાદ આપી શકીએ અને એમાં કંઈક વધારે બધાને જોઈને શીખવા મળે, એટલા માટે 12 ઇન્વાઇટી આર્ટિસ્ટને હું અંદર એડ કર્યા, જે અમારા એક આવકારથી વેલકમ કરવાથી એ લોકોએ સહકાર આપ્યો અને એમ પોતાના પેઇન્ટિંગ પણ પ્રદર્શિત કર્યા છે, જે 116 પાર્ટિસિપેન્ટ આર્ટિસ્ટ છે એમની સાથે, એટલે 116 પાર્ટિસિપેન્ટ આર્ટિસ્ટ છે, 12 ઇન્વાઇટી આર્ટિસ્ટ છે અને 116 પાર્ટિસિપેન્ટ આર્ટિસ્ટના બેંગ્લોરથી, પૂનાથી, દીવ, કચ્છ, ભાવનગર, લગભગ તમે નામ બોલશો એમાંથી આર્ટિસ્ટો આવેલા છે. અમે 2x2નું કેનવાસ પેઇન્ટિંગ રાખેલું, એમાં કોઈ થીમ નહોતી રાખી, એટલા માટે કે પોતાનું સર્જન, પોતે જે વિચારતા હોય, પોતેને જે સર્જન કરવું છે એ કરી શકે, એટલે એમને ફ્રીડમ આપવામાં આવેલું હતું. અને આ બધા જ આર્ટિસ્ટને એક પ્લેટફોર્મ પર ભેગા કરવાની પ્રોસેસ કેવી રહી? લેન્ધી તો રહી જશે, મહેનત પણ કરવી પડી હશે, પ્રોબ્લેમ્સ પણ આવ્યા હશે, એની વિશે કંઈક વાત. ખરેખર બેન તમે બહુ સરસ વાત કરી, કેમ કે બહુ જ અઘરું હોય છે આવું કામ કરવું. જ્યારે આ મેં કર્યું નહોતું ત્યારે મને એમ થતું કે એમાં શું કે એક લિસ્ટ મૂકી દઈએ અને બધા આવે અને લિસ્ટ બનાવતા જઈએ એનું કામ થઈ જશે, પણ એવું નથી થતું. એને જ્યારે કેટલોક બનાવવાનું અમે વાત કરી, અમે એમ વિચાર્યું કે આર્ટિસ્ટનું બાયોડેટાએ પણ 12 લોકો સુધી પહોંચવો જોઈએ, એટલા માટે આર્ટિસ્ટ ગ્રુપ વતી અમે એને સોનલબેને એવું વિચાર્યું કે આ જે ગ્રુપને 2x2ના 2 પેઇન્ટિંગ બનાવડાવીએ અને એ એમાં પ્રદર્શિત થાય, અને એ પ્રદર્શિત થાય તો કેટલોગ બી બનાવીએ અને કેટલોગ આપીને એમાં એનો બાયોડેટા છે આર્ટિસ્ટનો, ઇન્વાઇટી આર્ટિસ્ટનો 2 પેજ એમાં એડ કર્યા છે, એ પણ નવી વાત છે. જ્યારે લગભગ પાર્ટિસિપન્ટ આર્ટિસ્ટના જ કેટલોગમાં નામ હોય છે, પણ અમે એ પણ એક નવું કરવાની કર્યું કે એમને સન્માન મળે, જે વૃંદાવન સર છે, નટુભાઈ મિસ્ત્રી છે, નટુ પરીખ છે અને સુરેન્દ્ર પટેલ છે, રતિલાલ કાંસોદરિયા, મનહર કાપડિયા, મનીષ મોદી, ભરત પટણી સાહેબ અને સુરેશ શેઠ સાહેબ છે, અને હિરેન પટેલ જે આર્કિટેક્ટ છે, એ બધે એટલી નમ્રતાથી અમારી જોડે અને બહુ સહકાર આપ્યો છે, એમને હું જેટલું આભાર માનું એટલો ઓછો છે. અને કહેવાય છે કે અમદાવાદના લગભગ કોઈ બાકીનો એવા સિનિયરો અમારી સાથે જોડાયા છે, એટલે અમારો ઉત્સાહ બમણો થઈ ગયો છે. અને અહીંથી જ્યારે આ લોકો જવાની હજુ મન નથી થતું, અને હવે 100% આનાથી પણ બેસ્ટ કરીશું એવો મારો વિચાર છે. અમે એક સરસ અમારા ટીમ વતી બહુ સુંદર કાર્યો કરવાનો પ્રયત્ન કરીશું. અને ખાસ મારા મેસેજ એ આપવાનો થાય કે ગ્રુપ શો ઘણા બધા થાય છે, બધા બહુ મહેનત કરી રહ્યા છે, પણ અમારી વસ્તુ આખી અલગ કરવાનો પ્રયત્ન એ કર્યો છે કે મેક્સિમમ લોકોને લાભ મળે, મેક્સિમમ કવરેજ થાય એનું, અને મેક્સિમમ કવરેજ એટલા માટે થાય કે પોતાની ઓળખ થાય તો એને કામ મળતું થાય, એટલે આર્ટિસ્ટને અત્યારે કામ મળવું પણ જરૂરી છે, એટલે અમે એ પ્રયત્ન કર્યો છે કે બેસ્ટમાં બેસ્ટ થાય. એટલે નેક્સ્ટ પ્લાનિંગમાં હજી અમારી પાસે ઓર્ગેનાઇઝેશન બીજા પણ અમારી જોડે જોડાઈ રહ્યા છે, અને સરપ્રાઈઝ પાર્ટી સરપ્રાઈઝ અત્યારમાંથી અમને આપવા માગે છે કે આ શો આગળ વધારો, અમે પણ તમને સાથ સહકાર આપ, એટલે 2-3 ઓફર આવી છે એના વિશે અમે વિચારી રહ્યા છીએ. જે ઉભરતા કલાકારો છે એમને પણ યોગ્ય માર્ગદર્શન મળે આવા એક્ઝિબિશન થ્રુ, અને એમને પણ ઉભરતા હોય એટલે એમને પ્રોત્સાહન પણ મળે, તો એની માટેનો પણ ખૂબ સારો ઇનિશિયેટિવ છે જે ખરેખર ઘણો સફળ રહ્યો છે, તો એની માટે ડીડી ગિરનારની સમગ્ર ટીમ તમને અભિનંદન પાઠવે છે. સોનલબેન, તમારો આ સમગ્ર અનુભવ કેવો રહ્યો છે એની વિશે દર્શક મિત્રોને જરા ટૂંકમાં જણાવો. બહુ સુંદર આયોજન રહ્યું,
તે માટે બધાનો ધન્યવાદ. અમે પણ ઈચ્છીએ કે તમને પણ મજા આવી હશે, અમને તો ખૂબ જ મજા આવી છે આને કવર કરવાની. બહુ સરસ રહ્યું અને અનુભવ પણ બહુ સારો રહ્યો. આવી જ રીતે તમે ભવિષ્યમાં પણ આટલા જ મોટા લેવલ પર એક્ઝિબિશન કરતા રહો અને અમને સૌને અને દર્શક મિત્રોને પણ એનો લાભ મળતો રહે એની માટે અમે તમને ઓલ ધ બેસ્ટ કહીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એક્ઝિબિશનમાં શહેરના નામી ચિત્રકારોએ આર્ટિસ્ટ ગ્રુપ સાથે રહી પોતાના ચિત્રનું પ્રદર્શન કરીને અન્ય કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કલાકારોમાં જાણીતા આર્ટિસ્ટ શ્રી નટુ પરીખ, શ્રી ડોક્ટર સુરેશ શેઠ, શ્રી નટુ મિસ્ત્રી, શ્રી વૃંદાવન સોલંકી, શ્રી સુરેન્દ્ર પટેલ તથા શ્રી હિરેન પટેલના પેઇન્ટિંગ્સ સામેલ હતા. જોયું ને મિત્રો, આ નાના મોટા કલાકારોની કલાકૃતિઓ કેટલી સુંદર અને અદ્ભુત છે. આવી જ કેટલીક કલાત્મક કલાકૃતિઓને આપણે આવતા સપ્તાહે ફરીથી નિહાળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નિહાળી શકો છો દર ગુરુવારે સવારે 10:30 તથા પુનઃ પ્રસારણ સાંજે 6:30 માત્ર ડીડી ગિરનાર પર.